હવે પોલીસના એક આવકારદાયક પગલામાં રાજકોટમાં સંગઠિત ગુનાઓ આચરતા માથાભારે શખ્સો સામે પોલીસે હવે લાલ આંખ કરી છે. સંગઠન બનાવીને નાગરિકોને નિશાન બનાવતા અને કાયદો અને વ્યવસ્થા માટે મોટી મુસીબત બનતા શખ્સો સામે પોલીસે ગુસ્સીકો કાયદા હેઠળ પગલાં ભરવાના શરૂ કર્યા છે, જેમાં રાજકોટના ભિસ્તીવાડ ખાતે ઇમરાન મેણુ, સરતાજ ઉર્ફે રાજન અને તેની ટોળકીના કુલ 11 લોકોની સામે નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી બાદ ગોંડલની નિખિલ દોંગા ગેંગ સામે પોલીસે કડક પગલાં ભર્યા હતા. હવે રાજકોટમાં સંગઠિત ગુનાઓ આચરતા અને ગેંગ બનાવી મોટું કોઈ કારસ્તાન પાર પાડે તે પહેલાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે શહેર પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને વિગતો જાહેર કરવામાં આવી હતી. પોલીસે એજાજ ઉર્ફે ટકો, મીજળ ઉર્ફે હકુબા, સરતાજ ઉર્ફે રાજન, માજીદ ઉર્ફે પપ્પુ, ઇમરાન મેણુ, રિયાઝ રિઝવાન દળ, શાહરૂખ ઉર્ફે રાજા, મુસ્તફા માજીદ ભાણુ સહિતના 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી હજુ 7 ફરાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ ગુના ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હતા, જે એક ટીમ આખી, એના કુલ 11 આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી એજાજ ખિયાણી અને એની સાથે બીજા 10, એજાજ ખિયાણીના 2 ભાઈઓ છે, એક એનો ભાણેજ છે અને એ સિવાય એના બીજા સાગરીતો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 2011થી 2020 9 વર્ષમાં ટોટલ 76 ગુના દાખલ થયેલા છે. અને જે આ લિસ્ટમાં આરોપીઓ છે 11 એ મિનિમમ 2 અથવા એનાથી વધારે ગુનામાં ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી છે. એટલે ધ્યાને આવ્યું કે આ જે બધા આરોપીઓ છે એની હજી પણ પ્રવૃત્તિ ચાલે છે, પ્લસ એ લોકો એવા ગુનામાં એ લોકોના આરોપી તરીકે નામ છે કે જેમાં સિરિયસ ટાઈપના ગુના હોય, જેમાં મર્ડર, એટેમ્પ ટુ મર્ડર, એક્સ્ટોર્શન, લેન્ડ ગ્રેબિંગ, મોટા પાયે ગેમ્બલિંગ, આવા પ્રકારના ગુનાઓ અલગ અલગ છે એમના. અને એની સામે ગઈકાલે સીપી સાહેબના આદેશથી ગુજસી ટોપની FIR પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન અને એની ટીમે દાખલ કરી છે. આ 11માંથી અમે 6 આરોપી પકડી લીધા છે અને 4 આરોપી ઓલરેડી 302 અને 307માં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એક જ આરોપી અમારે પકડવાનો બાકી રહેશે, એ પણ અમે આ જે પણ ઇન્ટ્રોગેશન અને રિમાન્ડ આવશે એ દરમિયાન પકડી લઈશું. આ આખું આપ જો લિસ્ટ જુઓ તો આમાં મુખ્ય આરોપી તરીકે એજાજ ખિયાણી કહી શકાય, એની સામે ટોટલ 12 ગુના છે. એ પછી બીજા આરોપીઓમાં 9 ગુના છે ઇમરાન મેણુ વિરુદ્ધમાં અને સરતાજ ઉર્ફે રાજન, જે ઘણા સમયથી વોન્ટેડ હતો અને